ભારતમાં કોઈ રાજકીય નેતાની ધરપકડની ઘટના ભાગ્યે જ બનતી હોય છે. તેમાંય કોઈ મુખ્યમંત્રીના પિતાની ધરપકડ તેમના જ રાજ્યમાં થઈ હોય તેવી કદાચ અભૂતપૂર્વ કહી શકાય તેવી ઘટના સામે આવી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ બઘેલના પિતા નંદકુમાર બઘેલની છત્તીસગઢ પોલીસે ધરપકડ કરતા ખળભળાટ થયો છે. તેમના ઉપર એક સમાજ વિશેષ પર વિવાદાસ્પદ નિવેદન આપી ધાર્મિક સૌહાર્દમાં ખલેલ પહોંચાડવાનો આરોપ છે. આ અંગે તેમના પુત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ બઘેલે જણાવ્યું હતું કે કાયદો બધા માટે સમાન છે. પિતા તરીકે તેમનું સન્માન કરું છું, પરંતુ કાયદાનું પાલન અનિવાર્યપણે થવું જોઈએ. જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં સેંકડોની સંખ્યામાં શિક્ષકો ઉમટી પડતા જાણે કોઈ આંદોલન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પ્રાથમિક શિક્ષકોની શાળામાં નોકરીનો સમય 8 કલાકનો કરવામાં આવતા આ નિર્ણયનો વ્યાપક વિરોધ થઈ રહ્યો છે. મહાનગરપાલિકા પ્રાથમિક સંઘ જામનગર દ્વારા આ અંગે આવેદન પાઠવવામાં આવ્યું હતું. જામનગરમાં પ્રતિબંધિત પીઓપીની ગણેશ મૂર્તિઓના વિક્રેતાઓ પર તંત્રની ટીમ તાટકી હતી. રણજીત સાગર રોડ પર પીઓપીની ગણેશ મૂર્તિઓનું વેચાણ કરી રહેલા વિક્રેતાઓ પાસેથી તંત્ર દ્વારા મૂર્તિઓ જપ્ત કરી લેવામાં આવી હતી, જેને પગલે મૂર્તિ વિક્રેતાઓ અને તંત્રના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક તકરાર પણ થઈ હતી. આવે પાંચ સૂર આવે અમે લાખ રૂપિયા મુનિસિપાલિટીમાં જઈ જઈએ તમે સારી સુધી જઈ જાઓ.